चलो विद्यार्थी मित्रों, सदिश अने अदिश राशिनू कम्प्लीट थया बाद आपणे जोईए स्थानांतर ए राशि कई छे, सेमा समावेश थाय छे सदिशमां के अदिशमां, अने त्यारबाद आपणे जोईए के स्थानांतर दिशा अने मूल्य पर आधारित छे सदिश छे तो कई रीते, अने एनी डेफिनेशन जोईए, અને પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે શું ડિફરન્સ છે, બંને વચ્ચેની શરતો જોઈએ. તો આજનો ટોપિક જોઈએ. સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર ની ડેફિનેશન છે, સ્થાનાંતરની ડેફિનેશન, કોઈ પદાર્થ દ્વારા કાપેલું ઓછામાં ઓછું અંતર ને સ્થાનાંતર કહે છે. કોઈ પદાર્થ દ્વારા કપાયેલું ઓછામાં ઓછું અંતરને સ્થાનાંતર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો સ્થાનાંતરની ડેફિનેશન. પથ લંબાઈ માટે શું હતું, અંતર માટે શું હતું? કોઈ પદાર્થે કોઈ પણ દિશામાં કાપેલું અથવા તો સ્થાનમાં થતા ફેરફારને આપણે અંતર કહેવામાં આવે છે, કે એક સ્થાનથી બીજા સ્થાન સુધી કોઈ પણ દિશામાં હોય એ જેટલું ચાલ્યા હોય એટલું જ લેવાનું છે. જેમ કે રાજકોટથી અમદાવાદ 230 કિલોમીટર થાય, અને 230 કિલોમીટરથી પાછું અમદાવાદથી રાજકોટ આવે, તો ટોટલ પદાર્થે કાપેલું પથ લંબાઈ અથવા તો અંતર જે છે એ કેટલું થશે, તો કે 460 કિલોમીટર. તો આ ટોટલ લેવાનું છે કોઈ પણ દિશામાં. પણ અહીંયા આપણે એવું કીધું છે સ્થાનાંતર માટે, કે કોઈ પણ પદાર્થ દ્વારા કાપેલું ઓછામાં ઓછું અંતરને શું કહેવામાં આવે છે, સ્થાનાંતર. હવે એક એક્ઝામ્પલ તમને આપું. સપોઝ કે આ કોઈ એક વ્યક્તિ છે, અને આ વ્યક્તિની સ્કૂલ છે એ અહીંયા છે, આ વ્યક્તિની સ્કૂલ એ અહીંયા છે, અને આ વ્યક્તિનું હોમ છે. હવે સપોઝ કે એનો માર્ગ આવો છે, આવી રીતે એ સ્કૂલે પહોંચે છે, તો આ એની પથ લંબાઈ થઈ. શું થઈ છોકરો? પથ લંબાઈ કોઈ પણ દિશામાં કાપેલું અંતર. એટલે સપોઝ કે આ 2.3 કિલોમીટર થાય છે, સપોઝ એક્ઝામ્પલ તરીકે 2.3 કિલોમીટર થાય છે. આ વસ્તુ થઈ પથ લંબાઈ. પણ સ્થાનાંતર એટલે શું, કે કોઈ પણ પદાર્થ દ્વારા કાપેલું ઓછામાં ઓછું અંતર એને શું કહેવાય, સ્થાનાંતર. અને સ્થાનાંતર એટલે સીધું ડાયરેક્ટ ઓછામાં ઓછું અંતર. તો આ પદાર્થે ઓછામાં ઓછું અંતર કયો રસ્તો સૌથી નજીક થશે સ્કૂલે પહોંચવાનો, તો કે ડાયરેક્ટ આવી જશે. તો એ કેટલું થશે, સપોઝ કે 1 કિલોમીટર. ચલો રેડી છે. તો પથ લંબાઈ જે છે, કમ્પેરિઝન કરતા જઈએ તો પથ લંબાઈ હંમેશા વધારે હોય સ્થાનાંતર કરતા. ચલો ક્લિયર છે. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા હંમેશા વધારે હોય છે. આના 3 થી 4 પોઈન્ટ જોવાના છે કમ્પેરિઝન કરીને. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા હંમેશા વધારે હોય છે. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા હંમેશા વધારે હોય છે. એટલે આ મેથ્સની લેંગ્વેજમાં લખવું હોય અથવા તો તમને એમસીક્યુ પૂછાય તો આમ લખી શકો, કે પથ લંબાઈ ગ્રેટર દેન સ્થાનાંતર. આ એક સંબંધ થયો. આવા 2 થી 3 સંબંધ આપણે મેળવવાના છે. હવે બીજું સ્થાનાંતર માટેનો અગત્યનો પોઈન્ટ, કે જો કોઈ પદાર્થનું પ્રારંભિક અને અંતિમ બિંદુ
અંતિમ બિંદુ સમાન હોય, સમાન હોય તે દરમિયાન અથવા તો તેવા કિસ્સામાં તે દરમિયાન સ્થાનાંતર શૂન્ય બને છે, સ્થાનાંતર શૂન્ય બને છે. એટલે સ્થાનાંતર કેવું બને? શૂન્ય. એટલે સ્થાનાંતરની કિંમત ધન પણ હોય છે, શૂન્ય પણ હોય છે. જોઈએ સ્થાનાંતરની વેલ્યુ કઈ રીતે શૂન્ય થાય. આપણે એક્ઝામ્પલ આપેલું છે, આ જ સુફિશિયન્ટ એક્ઝામ્પલ છે, સમજાઈ શકે એવું છે કે પદાર્થ ઘરથી સ્કૂલ સુધી જાય છે, આ એની પથ લંબાઈ છે, આવી રીતે સ્કૂલ સુધી જાય છે. તો પથ લંબાઈ 2.3 જેટલી થશે, કિમી જેટલી થશે, અને 1 કિમી જેટલું એ આ દિશામાં ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. એરા વડે મેં દર્શાવી દીધું છે, આ દિશામાં એ અંતર કાપે છે, ઓછામાં ઓછું અંતર કાપે છે. એટલે સ્થાનાંતર કઈ દિશામાં કરે છે? ઘરથી સ્કૂલ સુધી સ્થાનાંતર થાય છે. એ સ્થાનાંતરનું મૂલ્ય 1 કિમી છે અને એની દિશા સૌથી ઓછામાં ઓછો રસ્તો થાય એ રીતે આપણે લીધેલી છે. હવે મેં શું કીધું કે જો કોઈ પદાર્થનું પ્રારંભિક અને અંતિમ બિંદુ, એટલે આ એનું પ્રારંભિક બિંદુ થયું ઘર, આ એનું ફર્સ્ટ ઇનિશિયલ પોઈન્ટ થયું, અને ત્યાંથી એ સ્કૂલ જાય છે અને સ્કૂલથી પાછો ઘરે આવે છે. આપણે એવો કેસ લેવાનો છે કે હોમ ટુ સ્કૂલ અને સ્કૂલ ટુ હોમ. તો આમાં એવું થાય, જુઓ છોકરાઓ, પ્રારંભિક અને અંતિમ બે સમાન છે. આ પ્રારંભિક બિંદુ છે, આ અંતિમ બિંદુ છે, બંને કેવા છે? સમાન મળે છે. તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ સમાન મળે છે, તો આવા કેસમાં સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય થશે. કારણ કે જે દિશામાં એ 1 કિલોમીટર ચાલે છે એ જ દિશામાં 1 કિલોમીટર રિટર્ન થાય છે. તો આવા કિસ્સામાં એક જ દિશામાં પદાર્થે કાપેલું ઓછામાં ઓછું અંતર એટલે કે સ્થાનાંતર એ તમને કેવું મળે છે? શૂન્ય મળે છે. અને જો સ્થાનાંતર શૂન્ય મળે તો એવું કહેવાય કે અંતિમ અને પ્રારંભિક આ બંને બિંદુ પર આધારિત છે. તો આમ સ્થાનાંતર એ થોડું જટિલ છે પથ લંબાઈ કરતાં. પથ લંબાઈમાં સિમ્પલ અને શોર્ટ સોબર કમ્પ્લીટ થઈ જાય કે ભાઈ પદાર્થે કોઈ પણ દિશામાં ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી પૂર્વ, પૂર્વથી પશ્ચિમ, ઉત્તર પૂર્વ વચ્ચે કોઈ પણ દિશામાં પદાર્થે જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું છે એ ટોટલી કાઉન્ટ કરવાનું છે. એમાં ક્યાંય દિશાનું મેન્શન કરવાનું નથી, જેટલું કરેલું છે એ જ લખવાનું છે. જ્યારે સ્થાનાંતરમાં શું થશે કે એ પથ લંબાઈ કરતાં ઓછું પણ હોય છે. ત્યારબાદ આપણે બીજો કેસ જોયો કે જો પદાર્થનું પ્રારંભિક અને અંતિમ બિંદુ સમાન હોય તો તે દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય ઇટ્સ બીકમ્સ 0. તે કેવું બને છે? 0 બને છે. તો સ્થાનાંતરનું મૂલ્ય 0 પણ હોય છે, પથ લંબાઈ કરતાં ઓછું પણ હોય છે. ચલો, તો આવા કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય કેવું બનશે? 0, કારણ દિશા પર આધારિત છે. હવે આ જ કેસની અંદર જો તમને એવું પૂછવામાં આવે કે પદાર્થે કાપેલું અંતર કેટલું થશે, પદાર્થે કાપેલું અંતર કેટલું થશે, તો પદાર્થે કાપેલું અંતર છોકરાઓ થશે 2.3 કિમી હોમથી સ્કૂલ અને સ્કૂલથી હોમ. એટલે 2.3 કિમી જવા માટે અને 2.3 કિમી આવવા માટે. એટલે પદાર્થે કાપેલું અંતર થશે 4.6 કિમી. 4.6 કિલોમીટર પદાર્થે કાપેલું અંતર થશે. તો આવી રીતે છોકરાઓ તમે સ્થાનાંતર પણ સમજી શકો. તો આપણે બે કેસ જોઈએ. હજી એક સ્થાનાંતરનો કેસ લેવાનો છે. સ્થાનાંતરનું મૂલ્ય ઓછું હોય એ પણ જોયું, શૂન્ય બને એ પણ જોયું. હવે આપણે એવું જોઈએ કે સમાન ક્યારે મળે. સમાન ક્યારે મળે? તો છોકરાઓ, સમાન એવા કિસ્સામાં મળે છે કે જ્યારે પદાર્થ યુનિડાયરેક્શનમાં મોશન કરે છે, એટલે કે એક જ દિશામાં ગતિ કરે છે, તો એવા દરમિયાન પદાર્થનું સ્થાનાંતર શૂન્ય થશે. તો આવા કિસ્સામાં પદાર્થે કરેલું સ્થાનાંતર સમાન મળશે. સોરી છોકરાઓ,
एक ज दिशा में कापेलू अंतर अने स्थानांतर एक ज दिशा होय तो बने मूल्य केवा मळे छे समान मळे छे। जेम पथ लंबाई में आपणे संख्या रेखानो उपयोग कर्यो हतो एवी ज रीते आमां आ स्थानांतर में पण संख्या रेखानो उपयोग थी आपणे जोईए। चलो खास ध्यान, संख्या रेखा अच्छा 0, 1 आ 2 એકમ, 3, 4 અને 5 અને આનો યુનિટ છે મીટર, આ બધું મીટરમાં અંતર કાપે છે। આ તરફ માઇનસ લઈએ, ડાબી બાજુના અંકો માઇનસ લઈએ, જમણી બાજુના પ્લસ લઈએ। સપોઝ આ કોઈ એક વ્યક્તિ છે, એનું બિંદુ 4 પર સ્થિર છે, ત્યાંથી એ ગતિ કરીને -2 સુધી ગતિ કરે છે, તો આ કિસ્સામાં પદાર્થે કાપેલું અંતર અને પદાર્થે કરેલું સ્થાનાંતર બંને કેવા થશે, સમાન થશે, કારણ કે પદાર્થે કરેલું અંતર અને કાપેલું સ્થાનાંતર બંને એક જ દિશામાં છે। દિશા જે છે એ કેવી છે, સમાન છે, એક જ દિશામાં, એ ક્યાંય ટર્ન નથી લેતા, કોઈ વસ્તુ કાંઈ ચેન્જ નથી કરતા, તો પદાર્થે કરેલું સ્થાનાંતર અને અંતર કેવા થશે, સમાન, એટલે અંતર ઇક્વલ ટુ શું થશે, સ્થાનાંતર। ચલો સમજાય છોકરાઓ, એક જ દિશામાં હોય, દિશામાં ચેન્જ ન આવતો હોય, તો આવા કિસ્સામાં અંતર અને સ્થાનાંતરની વેલ્યુ ઇટ્સ બીકમ સેમ રહેશે। જોઈએ કઈ રીતે, તો કે આ 4 જેટલું એકમ છે એટલે આના 4 થશે અને આ 2 એટલે ટોટલ પદાર્થે કાપેલું અંતર અને સ્થાનાંતર કેટલા થશે, 6 મીટર જેટલું થશે। ચલો ખાસ યાદ રાખજો, હવે આપણે એક ટ્વિસ્ટ કરીએ કે આ પદાર્થ -2ના સ્થાન પરથી +2ના સ્થાન સુધી પહોંચે છે, તો આખા કેસમાં પહેલેથી સ્ટાર્ટ કરીને 4 ઉપર હતું ત્યારથી 4થી -2 સુધી જાય છે અને -2થી પાછા એ ભાઈ ગતિ કરીને +2 ઉપર આવે છે, એટલે +2 ઉપર, તો આ સમગ્ર કેસની અંદર અંતર અને સ્થાનાંતર કેટલું થશે, અંતર અને સ્થાનાંતર કેટલું થશે, તો જોઈએ અંતર થશે છોકરાઓ 4 થી -2, 4 થી -2 એટલે પહેલા કેસમાં 6, આ 6 સુધી થયું એ તો કમ્પ્લીટ છે, ત્યારબાદ રિટર્ન આવે છે પણ આમાં અંતર માટે દિશાની જરૂર નથી, તો 6, 7 એકમ, આ 8 એકમ, 9 અને 10, 4 પાછા રિટર્ન આવે છે, એટલે કુલ આમાં દિશાની જરૂર નથી, એટલે 10 મીટર જેટલું અંતર કાપે છે, પદાર્થે કાપેલું અંતર જે છે એ કેટલું થશે, 10 મીટર। હવે આપણે જોઈએ કે સ્થાનાંતર છે એ કેટલું થશે, તો સ્થાનાંતર માટે છોકરાઓ દિશા ખાસ જરૂરી છે, દિશા જરૂરી છે, એટલે પહેલા કેસમાં 6 મીટર એક જ દિશામાં, તો સ્થાનાંતર અને અંતર કેવા થશે, 6 મીટર, ત્યારબાદ માઇનસ કરવું પડશે કારણ કે દિશા છે એ વિરોધી છે, વિરુદ્ધ દિશામાં પદાર્થનું સ્થાન બદલે છે, -2થી ક્યાં સુધી પહોંચે છે, તો કે +2 સુધી, અને એની દિશા કેવી છે, વિરુદ્ધ દિશામાં, જે દિશામાં ગયા છે એના વિરુદ્ધ દિશામાં જ પાછા ફરે છે, તો એનું અંતર કેટલું થશે, 1 એકમ, 2 એકમ, 3 એકમ અને 4 એકમ, 4 એકમ આમાંથી તમારે શું કરવા પડશે, સબટ્રેક કરવા પડશે, એટલે 4 મીટર તમે સબટ્રેક કરશો તો સ્થાનાંતરની વેલ્યુ તમને મળશે આ બેની બાદબાકીના મૂલ્ય બરાબર, એટલે કે 2 મીટર, તો પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ કેટલું મળશે, 2 મીટર। તો છોકરાઓ સ્થાનાંતર છે એ મૂલ્ય ઘણી પોસિબિલિટી છે, સ્થાનાંતર 0 છે, ઋણ હોય, પ્લસ હોય, બધા એક્ઝામ્પલ તમે લઈ શકો। હવે સપોઝ એક ઋણ માટે જોઈએ કે પથ લંબાઈ પ્લસ જ મળે અને સ્થાનાંતર ઋણ મળે, એવો એક કિસ્સો જોઈએ આપણે, સંખ્યા રેખા દ્વારા સમજીએ, આ ઇરેઝ કરી નાખીએ। ચલો સમજાય ને, સ્થાનાંતર કઈ રીતે સદિશ રાશિ છે, ચલો જોઈએ છોકરાઓ આપણે સ્થાનાંતર ઋણ ક્યારે મળે। સપોઝ સંખ્યા રેખામાં 0 એકમ, 1, 2, 3 અને 4 એકમ, આ -1, -2 અને -3 એકમ, તમે કોઈ પણ ડિજિટ લઈ શકો પણ અહીંયા આપણા બોર્ડમાં
આરામથી સિમ્પલ અને સારી રીતે સમજી શકાય એટલે બહુ ઝાઝી ડિજિટ હું લેતો નથી. ગુણનમાં તમે 10, 20, 30, 40 એમ પણ લઈ શકો, પણ હું સાવ સિમ્પલ કેલ્ક્યુલેટ થાય એ માટે તમને એક્ઝામ્પલ આપું છું. આપણે ખાલી ફંડામેન્ટલ અને કન્સેપ્ટ સાથે જ મતલબ છે. ચાલો જોઈએ. હવે કોઈ પદાર્થ સપોઝ કે 3 એકમ પર છે, 0 થી 3 એકમ પર છે, અને ત્યાંથી પદાર્થ -2 એકમ સુધી પહોંચે છે, અને એ દરમિયાન ત્યાંથી રિટર્ન થઈને એ વ્યક્તિ પાછો +4 એકમ સુધી પહોંચે છે. તો આખા ગતિપથ, આખા માર્ગ, આખું કરેલું કાર્ય છે એ કેટલું થશે? તો કે ભાઈ 3 થી -2 સુધી, આ જાવકથી 3 થી 2 સુધી એક દિશામાં જ છે. તો છોકરા આવા કિસ્સા માટે, પહેલા કેસ માટે સ્થાનાંતર અને અંતર કેવા બનશે? ધેર વિલ બી સેમ, એ બંને કેવા રહેશે? સમાન રહેશે. ત્યારબાદ 3 થી -2 સુધી, હવે -2 થી ક્યાં સુધી પહોંચે છે? -2 થી 4 સુધી આવે છે. તો આ આખા કેસની અંદર, આ ગતિપથની અંદર પદાર્થે કરેલા સ્થાનાંતરના અને અંતરના મૂલ્ય કેવા થશે? હવે જોઈએ અંતર કેટલું મળે છોકરાઓ. તો કે અંતર મળશે 3 થી 2 એકમ સુધી, એટલે 1, 2 અને 3 એકમ, આ 4 અને આ 5 એકમ. તો પદાર્થે કરેલું 5 એકમ, અને ત્યારબાદ રિટર્ન જે છે આ 4 અને આ 2, એટલે 6, એટલે ટોટલ કેટલું થયું? 3 ને 2 5, 5 ને 6, એટલે 5 + 6, એટલે ટોટલ પદાર્થે કાપેલું અંતર 11 મીટર થશે. ન ખબર પડે તો પાછું કહું છું, 3 થી આ 3 મીટર, આ 2 5, પછી આ 5 ને 5 10, અને હજી 1 મીટર જે છે એ આગળ વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે કુલ થઈ ગયા 6, એટલે 6 + 5 આવક જાવક માટે જાય છે 5 મીટર, અને રિટર્ન આવે છે 6 મીટર સુધી, એટલે ટોટલ પદાર્થે કાપેલું અંતર કેટલું થશે છોકરાઓ? 11 મીટર અંતર થશે, અંતર થશે 11 મીટર. હવે આપણે જોવાનું છે સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર થશે છોકરાઓ, જાય છે તો જવા માટે 5, અને રિટર્ન માટે 6. 5 સમાન દિશામાં છે, આ 5 છે એ સમાન દિશામાં છે, તો એ પ્લસ લેવાના, અને વિરુદ્ધ દિશામાં -6 જેટલું આવે છે. તો ચાલો સ્થાનાંતરની વેલ્યુ કેટલી થઈ? સ્થાનાંતરની વેલ્યુ થઈ 5 - 6, એટલે આની વેલ્યુ થશે -1 મીટર. કેટલી થશે છોકરાઓ? -1 મીટર. તો આવી રીતે છોકરાઓ સમજી શકાય કે સ્થાનાંતરનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, અને 0 પણ હોઈ શકે, ધન, ઋણ અને શૂન્ય. તો આવું એમસીક્યુમાં પૂછાય તો તમને એ પોઈન્ટ બધા લખી દો એમસીક્યુના, ખાસ તૈયાર કરી લેજો છોકરાઓ. નીટ કોઈ મોટી વસ્તુ નથી, નીટની તૈયારી જો તમે ગુજરાત બોર્ડની સાથોસાથ કરો, જે એનસીઆરટી સિલેબસ છે, તો એના કન્સેપ્ટ બેઝ જ હોય છે, ડીપ કન્સેપ્ટ હોય છે, લેન્ધી નથી હોતું, પરંતુ ડીપ કન્સેપ્ટ હોય છે, જેથી સ્ટુડન્ટને વધારે હાર્ડ લાગે છે. ચલો જોઈએ, પોઈન્ટની વાત કરી લઈએ, ક્યાં ક્યાં પોઈન્ટ અગત્યના છે સ્થાનાંતરના. તો જોઈએ, સ્થાનાંતર તર એ ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે, હોઈ શકે છે. સ્થાનાંતર કેવા હોઈ શકે છે? ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. પછી સ્થાનાંતર અને પથ લંબાઈ, સ્થાનાંતર અને પથ લંબાઈ, સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન મૂલ્યના હોય, સમાન મૂલ્યના હોય. પણ ક્યારે સમાન મૂલ્યના હોય? તો કે જ્યારે બંને સમાન, બંને સમાન ક્યારે થશે? એક જ દિશામાં હોય ત્યારે, એક જ દિશામાં હોય ત્યારે
પાથ લંબાઈ અને સ્થાનાંતર કેવા મળશે? સમાન. તો આ એક કી પોઈન્ટ છે, યાદ રાખજો. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે છે. ચલો, ક્લિયર છોકરાઓ? તો આજે આપણે આ બધા ટોપિક ભણ્યા છે સ્થાનાંતરનું, આખું નીટને રિલેટેડ પણ જોયા. તો હવેના નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે થોડાક સ્થાનાંતરના અમુક એક્ઝામ્પલ જે નીટમાં પૂછાયા છે એને રિલેટેડ એ પણ થોડું જોશું, અને ત્યારબાદ નવા ટોપિક પર જઈશું. તો આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે મારો, મર્ક્યુરી છે એટલે કે પારો, જેને આપણે પારો કહીએ છીએ, થર્મોમીટરમાં આવે છે, એ કયા તાપમાને ઘન અવસ્થામાં જોવા મળે છે? કયા તાપમાને મર્ક્યુરી ઘન અવસ્થામાં જોવા મળે છે એ આપણો આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે. તો એનો આન્સર તમારે મને મોકલવાનો છે.